મંત્રી છે ચાણક્ય શિયાળાનો સમય હોય છે એટલે ઠંડીનો સમય ચાલી રહ્યો હોય છે ઠંડીની ઋતુ હોય છે ત્યારે ચંદ્રગુપ્ત એ ચાણક્યને કહે છે કે શિયાળાનો સમય છે ઠંડી એમ કે બહુ પડે છે તો તમે એમ કે હું જે ધાબળા તમને આપું એ તમે એમ કે આપણા નગરના લોકોને વેચો ત્યારે ચાણક્ય કહે છે કે અત્યારે તો હવે એમ કે સાંજનો સમય થઈ ગયો ગયો છે રાજા હું કાલે સવારે એમ કે આ જે ધાબળા છે એ હું આપણા નગરના લોકોને વેચીશ અત્યારે આ ધાબળા હું મારા ઘરે લઈ જાઉં છું ચાણક્ય એ ધાબડા પોતાના ઘરે લઈને જાય છે દિવસે રાત્રે ત્રણ ચોર આવે છે એ ત્રણ ચોરો એ ચાણક્યના ઘરમાં પ્રવેશ કરે છે એ પ્રથમ રૂમમાં જુએ છે તો ત્યાં તેમને કંઈ પણ એમ કે મળતું નથી માત્ર ત્યાં આસન અને કેટલાક પુસ્તકો પડ્યા હોય છે ત્યારે બીજો ચોર કહે છે કે અહીંયા તો કઈ નથી ચાલો એમ કે આપણે બીજા જઈએ ત્યારે બીજા રૂમમાં જઈને એ જુએ છે તો જે ધાબડા છે એ ધાબડાનો ઢગલો પડ્યો છે છતાં પણ ચાણક્ય એ નીચે જમીન પર સૂતેલા હોય છે એટલે ત્રણે ચોરો છે કે આટલી ઠંડી પડે છે છતાં પણ આ મહાશય એમ કે જમીન પર છે એમની બાજુમાં આ ધાબળાનો ઢગલો પડ્યો છે છતાં પણ એમ કે કેમ જમીન પર સૂતા છે ત્યારે એ ત્રણ ચોરોમાંનો એક ચોર કહે છે કે આનું રહસ્ય તો આપણને એમ કે ચાણક્ય પાસેથી જ એમ કે જાણવા મળે તો ચાલો એમ કે આપણે એમને જ પૂછીએ ત્યારે આ ત્રણે ચોરો એ ચાણક્ય પાસે જાય છે અને કહે છે કે હે મહાશય અમે ચોરો છીએ તમારા ઘરે અમે એમ કે ચોરી કરવા આવ્યા છીએ પરંતુ તમારી બાજુમાં આ ધાબડાનો ઢગલો પડ્યો છે અત્યારે ઠંડીનો સમય છે છતાં પણ એમ કે તમે એનો ઉપયોગ કર્યો નથી અને નીચે જમીન પર સૂતેલા છો એ જોઈને અમને નવાઈ લાગી એટલે આનું રહસ્ય શું છે એ અમે તમારી પાસે એમ કે જાણવા છીએ ત્યારે ચાણક્ય એ ચોરોને કહે છે કે જે ચીજવસ્તુ આપણી ન હોય ને એને આપણે વાપરીએ તો એ પાપ ગણાય એમ કે એટલે કે આપણી કોઈ પણ વસ્તુ ન હોય એનો ઉપયોગ આપણે કરવો જોઈએ નહીં આ ધાબડા એ નગરના લોકોના છે એટલે એ ધાબડાનો ઉપયોગ મેં કર્યો નથી ત્રણેય ચોરોને આ સાંભળી ખૂબ જ નવાઈ લાગે છે અને એ ચાણક્યને કહે છે કે અમે તો રોજ એમ કે ચોરી કરીને અમારું પેટ ભરીએ છીએ તો આજથી અમે પણ એમ કે એક તમારી પાસેથી જે અમને જે પ્રેરણા મળી છે એ પરથી અમે પણ હવે આજથી કોઈ દિવસ ચોરી કરીશું નહીં મહાશય તમારી જય હો એટલે કે આ પાઠમાં ત્રણેય ચોરોને આ પ્રેરણાદાયી ચાણક્ય પાસેથી જાણવા મળે છે કે જે ચીજવસ્તુ આપણી નથી તેનો ઉપયોગ કરવો એ પાપ છે એટલે ત્રણેય ચોરોને આ ચાણક્ય પાસેથી પ્રેરણા મળે છે અને એ દિવસથી એ ત્રણેય ચોરો ચોરી કરવાનું છોડી દે છે તો આ પાઠ સમજતા પહેલા આપણે આ પાઠમાં જે શબ્દો આપ્યા છે એ શબ્દોના અર્થ પહેલા સમજી લઈશું તો શીતકાલ શીતકાલનો અર્થ થાય છે શિયાળાનો અથવા તો ઠંડીનો સમય જનેભ્ય જનેભ્યનો અર્થ થાય છે લોકોને અથવા તો લોકો માટે ઈદાનિમ ઇદાનિમ એટલે હવે નયામી નો અર્થ થાય છે ઓરડો અધહ એટલે કે નીચે અધહ નો અર્થ થાય છે નીચે જ્યારે અધ નો અર્થ થાય છે આજે તો વિદ્યાર્થી મિત્રો આ બંનેમાં જે ડિફરન્ટ છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે અધહ એટલે નીચે અને અધઃ એટલે આજે જ્ઞાતવયમ જ્ઞાતવયમનો અર્થ થાય છે જાણવું જોઈએ કૃતે એટલે કે માટે કુર્મ એટલે કે કરીએ છીએ તો અહીંયા આ પાઠમાં જે અઘરા શબ્દો આપેલા છે એના ગુજરાતી અર્થ આપણે સમજ્યા હવે આ પાઠમાં તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે પ્રથમ ચિત્રમાં રાજા પોતાના આસન પર બેઠેલા છે એમની સામે ચાણક્ય ઊભેલા છે બીજા ચિત્રમાં તમે જોઈ શકો છો કે ચોરો છે એ ચાણક્યના ઘરમાં પ્રવેશ કરે છે ત્રીજા ચિત્રમાં ચોરો જ્યારે ચાણક્યના ઘરમાં એમ કે પ્રવેશ કરેલો છે અને બાજુમાં ઢગલો પડ્યો છે અને ચાણક્ય નીચે જમીન પર સૂતેલા આપણે જોઈ શકીએ છીએ ચોથા ચિત્રમાં ત્રણ ચોર એ ચાણક્યને પૂછ પૂછી રહ્યા છે કે શિયાળાનો સમય છે ઠંડી પડે છે તમારી બાજુમાં એમ કે આ ધાબડા પડ્યા છે અને તમે નીચે એમ કે જમીન પર સૂતેલા છો એનું ચિત્ર આપેલું છે મેં તમને જે વાર્તા કહી એના પરથી આ ચિત્રો ના આધારે તમે એ આખી વાર્તા સમજી શકો છો તો હવે આપણે આ પાઠનો અનુવાદ કરીશું ગુજરાતીમાં ચંદ્રગુપ્ત એટલે કે ચંદ્રગુપ્ત કહે છે આર્ય ચાણક્ય શીત કાલહ અસ્તિ જનેશું કંબલાન વિતરતું ચંદ્રગુપ્ત પોતાના મંત્રી ચાણક્યને કહે છે કે શિયાળાનો સમય છે એટલે એટલે કે કે શિયાળાનો સમય છે લોકોને કંબલાન વિતરતું એટલે કે લોકોને કંબલાન નો અર્થ થાય છે ધાબડા વેચો વિતરતું એટલે વેચો ચંદ્રગુપ્ત પોતાના મંત્રી ચાણક્યને કહે છે કે શિયાળાનો સમય છે લોકોને ધાબળા વેચો ચાણક્ય મહારાજ ઈદાનીમ અહમ કંબલાન મમ ગૃહમ નયામી ચાણક્ય કહે છે મહારાજ ઈદાનીમ એટલે કે હવે હું આ ધાબળા મારા ઘરે લઈ જાઉં છું ગૃહમ એટલે ઘરે નયામી એટલે લઈ જાઉં છું પ્રભાતે વિતરશ્યામી પ્રભાત એટલે કે સવારે હું વેચીશ વિતરશ્યામી એટલે કે વેચીશ ચાણક્ય કહે છે કે મહારાજ હવે હું આ ધાબડા મારા ઘરે લઈ જાઉં છું સવારે હું વેચીશ ચંદ્રગુપ્ત તથા કરો તું ભવાન ચંદ્રગુપ્ત કહે છે સારું તેમ કરો ત્રય ચૌરાહ પ્રવેશી ત્રણ ચોરો પ્રવેશ કરે છે પ્રથમ ચંદ્રગુપ્ત મંત્રી ચાણક્ય એતત તસ્ય ગૃહમ પહેલો ચોર કહે છે કે ચંદ્રગુપ્ત ના મંત્રી ચાણક્ય એતત એટલે આ તસ્ય એટલે તેનું ગૃહમ એટલે ઘર પ્રથમ ચોર કહે છે કે આ તો ચંદ્રગુપ્ત ના મંત્રી ચાણક્યનું આ ઘર છે દ્વિતીય પીઠમ બીજો ચોર કહે છે અહી તેલનો દીવો અને બાજુમાં એમ કે પુસ્તકો પડ્યા છે તૃતીય ધનમ કુત્ર ત્યારે ત્રીજો ચોર કહે છે કે તો ધન ક્યા છે અહી તો નથી નાસ્તિ એટલે અહી પહેલો ચોર કહે છે કે અહીં નથી દ્વિતીય પ્રકોષ્ટમ પ્રવિશ્યામ બીજા ઓરડામાં પ્રવેશ કરીએ દ્વિતીય આશ્ચર્ય શૈત્યમ અધિકમ અસ્તિ બીજો ચોર કહે છે કે નવાઈ ઠંડી બહુ પડે છે તૃતીય કંબલાહ સમીપે એવમ સંતિ ત્રીજો ચોર કહે છે કે ધાબડા બાજુમાં જ પડ્યા છે પ્રથમ મ તથાપી એશ મહાશય પહેલો ચોર કહે છે તો પણ આ મહાશય સ્વયં ચોર કહે છે એટલે કે ધાબડાનો ઉપયોગ કરતા નથી તૃતીય પુનચ અધઃ શયન કરો ત્રીજો ચોર કહે છે કે તે નીચે જમીન પર

અસ્માકમ એટલે અમારું સાહસમ એટલે કે સાહસ છે આ અમારું સાહસ છે પ્રથમ આર્ય વયમ ચૌરાસ્મ પહેલો ચોર કહે છે આર્ય અમે ચોરો છીએ ચૌર કાર્યાય આગતાહ ચોરી કરવા માટે આવ્યા છીએ મહોદય આચર્યમ અસ્તિ મહાશય અમને નવાઈ લાગે છે દ્વિતીય શૈતમ અસ્તિ ઠંડી છે કંબલા સમીપે સંતુમાં પડ્યા છે ભવાન ઉપયોગ ન કરો તો પણ હે માશે તમે તેનો ઉપયોગ કરતા નથી ચાણક્ય એત કંબલાહ કંબલા મમ ન દરિદ્ર જનાના કૃતે સંતિ ચાણક્ય કહે છે એ તેટલે આ ઢાબડા મમ એટલે કે મારી માટે નથી કૃતે એટલે માટે નથી ગરીબ લોકો માટે છે દરિદ્ર જનાના કૃતે સંતિ એટલે કે ગરીબ લોકો માટે છે યત વસ્તુ અસ્માકમ નાસ્તિ તસ્ય ઉપયોગઃ પાપમ જે વસ્તુ આપણી નથી તેનો ઉપયોગ કરવો એ પાપ છે સર્વે ચૌરાહ અરે રે વયમ તુ પાપમ ત્રણે ચોરો સાથે બોલે છે અરે રે અમે તો દરરોજ પ્રતિદિનમ એટલે કે દરરોજ પાપ કરીએ છીએ ચૌર કાર્ય એવ ઉદરપૂરતી કુર્મ ચોરી કરીને અમે અમારું પેટ ભરીએ છીએ વયમ આરભ્ય પાપમ ન અમે આજથી શરૂઆત કરીને હવે પાપ કરીશું નહીં જયતુ આર્ય તમારી જય આર્ય એટલે કે આ પાઠમાં ત્રણેય ચોરોને જે ચાણક્ય છે એમના પાસેથી પ્રેરણા મળે છે કે જે વસ્તુ આપણી નથી તેનો ઉપયોગ કરવો એમ કે પાપ છે એટલે જ આ પાઠનું નામ આપવામાં આવ્યું છે કે પ્રેરણાદાયી ચાણક્ય એટલે કે ચાણક્ય પાસેથી જે ત્રણ ચોરોને પ્રેરણા મળે છે એનું આ પાઠમાં ઉલ્લેખન કરવામાં આવ્યું છે ફરી આપણે એકવાર માત્ર અનુવાદ સમજીશું ચંદ્રગુપ્ત આર્ય ચાણક્ય શિયાળાનો સમય છે લોકોને ચાણક્ય કહે છે મહારાજ અત્યારે હું મારા ઘરે લઈ છું સવારે હું વેચીશ ચંદ્રગુપ્ત સારું તેમ કરો ત્રણેય ચોરો પ્રવેશ કરે છે પહેલો ચોર કહે છે ચંદ્રગુપ્તના મંત્રી ચાણક્યનું આ ઘર છે બીજો ચોર કહે છે અહીં તેલનો દીવો બાજુમાં આસન અને પુસ્તકો પડ્યા છે 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 ત્રીજો ચોર ચોર કહે કહે કે ધન ક્યાં ત્યારે પહેલો અત્ર તું નાસ્ત એટલે કે અહીં નથી બીજા ઓરડામાં પ્રવેશ કરીએ બીજો ચોર કહે છે નવાઈ શિયાળ એમ કે ઠંડી બહુ પડે છે ત્રીજો ચોર કહે છે કે ધાબડા બાજુમાં જ છે ત્યારે પ્રથમ ચોર કહે છે તો પણ આ મહાશય ત્યારે બીજો ચોર કહે છે તેઓ પોતે એમ કે નીચે જમીન પર સૂતેલા છે નવાય ત્યારે પહેલો ચોર કહે છે તો ચાણક્યને પૂછીએ કે આનું રહસ્ય શું છે તો આનું જે રહસ્ય છે એ આપણે જાણીએ ત્યારે બીજો ચોર કહે છે આ અમારું સાહસ છે પ્રથમ ચોર કહે છે આર્ય અમે ચોરો છીએ ચોરી કરવા માટે આવ્યા છીએ મહોદય નવાઈ લાગી અમને ત્યારે બીજો ચોર કહે છે કે ઠંડી છે ધાબળા તમારી પાસે પડેલા છે તો પણ હે ભવાન તમે તેનો ઉપયોગ કેમ કરતા નથી ત્યારે ચાણક્ય કહે છે આ થાબડા મારી માટે નથી તે ગરીબ લોકો માટે છે જે વસ્તુ આપણી નથી તેનો ઉપયોગ કરવો પાપ છે ત્યારે બધા ચોરો સાથે મળીને કહે છે અરે રે અમે તો દરરોજ એમ કે પાપ કરીએ છીએ ચોરી કરીને જ અમારું પેટ ભરીએ છીએ પરંતુ હવે આજથી જ શરૂઆત કરીએ છીએ કે આ પરથી ઉપદેશ મળ્યો હશે કે કોઈની પણ ચીજ નો ઉપયોગ આપણે કરવો જોઈએ નહીં એટલે કે જે ચાણક્ય પાસેથી આજે આપણને જાણવા મળ્યું તો એનો આપણા જીવનમાં કાયમી એ યાદ રાખવાનું છે કે જે વસ્તુ આપણી હોય તે જ વસ્તુનો ઉપયોગ આપણે કરવો બીજાની વસ્તુ વાપરવી એ પાપ ગણાય છે અસ્ત